બેંક ઓફ બરોડામાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ ભેજાબાજોની ધરપકડ કરવામાં આવી છે. હરિનગર 4 રસ્તા પાસે સુનેર કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલી ડિવાઇન કોર્પોરેશન નામની ઓફિસમાં વિશાલ પંચાલ, ધવલ ભાવસાર અને મહેબૂબ દિવાન બેંક ઓફ બરોડામાં ક્લાર્ક તથા કેશિયરની નોકરી અપાવવાના બહાને જરૂરિયાતમંદ લોકો પાસે બોગસ કોલ લેટર બનાવી 32-35 હજારની નોકરીની લાલચ અપાવી 16થી વધારે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે તેવી બાતમી એસઓજીની ટીમને મળતા ટીમ દ્વારા તેની ઓફિસ પર દરોડા પાડતા ત્રિપુટીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં મહેબૂબ દિવાન અને ધવલ ભાવસાર બેંકમાં નોકરી કરવા માંગતા લોકોને શોધતા હતા. અમારા બરોડાના કમિશનર સાહેબ શ્રી ગેલોત સાહેબની સૂચના મુજબ એક એવી હકીકત હતી કે આર્થિક રીતે લોકોને નુકસાન પહોંચે એ રીતની એ કોઈ ગેંગ સક્રિય છે જે ખોટા જોબ લેટરો આપી અને લોકોને છેતરવાનું કામ કરે છે. એવી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી સાહેબને અને એમના સ્ટાફને હકીકત મળેલી. એ આધારે એમણે હરિનગર જોડે સુનેર કોમ્પ્લેક્ષમાં રેડ કરી અને ઓફિસની અંદર સર્ચ કરતા ત્યાં 3 માણસો મળી આવેલા. એ 3 છે, ધવલ ભાવસાર, મહેબૂબ દિવાન અને વિશાલ પંચાલ. ત્યાં આગળ સર્ચ કરતા ઓફિસમાં લેપટોપ અને અમુક જોબ લેટર્સ મળી આવેલા, જે જોબ લેટર્સ બેંક ઓફ બરોડાની અંદર જોબના હતા. એની ખરાઈ કરતા આ તમામ જે જોબ લેટર છે એ બોગસ હોવાનું જણાઈ આવેલું. એ આધારે વિગતે પૂછપરછ કરી અને ત્રણેયને આ ગુનાના કામે સાથે લઈ ખાતરી કરતા એવું ધ્યાને આવેલું કે આ ત્રણેય જણા ભેગા મળીને એમાં જે વિશાલ જે છે, વિશાલ પંચાલ, એ ખોટા જોબ લેટરો બનાવવાનું કામ કરતો હતો અને બાકીના બે છે એ બંને આવા ગ્રાહકો જે જરૂરિયાતમંદ છે, બેકાર છે, જેને નોકરીની જરૂર છે, એવા વ્યક્તિઓને મળી એમને સમજાવી અને અમે તમને બેંક ઓફ બરોડામાં ક્લાર્ક તરીકે, કેશિયર તરીકે જોબ આપીશું એમ કરીને પ્રાથમિક તબક્કે જે 35-40 હજાર રૂપિયા મળે એ લઈ લઈ અને એમને 3-5-6 લાખની મર્યાદામાં એમની જોડેથી પૈસા પડાવવાનું આખું પ્લાનિંગ સાથે કામ કરતા હતા. પ્રાથમિક તબક્કે જ એમની જોડેથી 2-3 લાખ રૂપિયા લઈ અને આગળ કાર્યવાહી કરતા હતા અને એની અંદર આ ત્રણેય આરોપીની વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશનની અંદર 144/19 લાગતી વળગતી કલમ હેઠળ ગુનો દાખલ કરી દીધેલો છે. આ કામે વધુ તપાસ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર જે આલ સાહેબ છે, VB આલ સાહેબ, એ આગળ ચલાવી રહ્યા. એમણે બેંક ઓફ બરોડાના જે ભૂતકાળમાં ઇન્ટરવ્યૂને લેવાયા હોય એના જે કોલ લેટર હોય છે એની કોપી એ લોકોએ મેળવેલી, વેબસાઇટ પર એમ ચેક કરી લીધેલી. એના આધારે આ જે વિશાલ પંચાલ છે એણે પોતાના લેપટોપમાં આખી એ રીતની એવા કોલ લેટરો બનાવી દીધેલા અને MOમાં તો એ જ છે કે જરૂરિયાતમંદ જે લોકો છે આ લોકોની વચ્ચે ફરતા લોકો છે એમાં પૂછી અને જે આને લગતું ભણ્યા હોય એને કોઈપણ પ્રકારના ઇન્ટરવ્યૂ વગર કે કોઈપણ પ્રકારના ટેસ્ટ વગર સીધે સીધા બેંક ઓફ બરોડામાં ક્લાર્ક અથવા કેશિયરની જોબમાં રાખવા માટેની લાલચ આપીને આ લોકો પૈસા પડાવતા. હાલના તબક્કે અમારી જોડે જે જોબ લેટર મળ્યા એમની જોડેથી 16 જોબ લેટર આવા કબજે થયા છે. એટલે અને પ્રાથમિક તબક્કે 3-4 વ્યક્તિઓ અમને એવા મળી ગયા છે કે જે આ રીતે એમના ભોગ બન્યા છે અને બાકીના જે છે એને અમે આપના દ્વારા જાણ કરીએ છીએ કે આવા કોઈ ભોગ બન્યા હોય તો એ અહીં SOG ઓફિસનો સંપર્ક કરે. વધુ તપાસ ચાલુ છે, આરોપીને એડ્રેસ કર્યા છે, એમના આજરોજ રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર આવશે. જણાય એવું રહ્યું છે કે કદાચ આ 16 કરતાં વધારે લોકો પણ આ રીતે છેતરપિંડીનો